સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સુખર ગામની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરથી અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું છે આ મામલે મૃતક કોન્સ્ટેબલના પત્ની દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમમાં આજે વહેલી સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન બેદરકારી અને ભરી રીતે હંકારી લાવી ફરિયાદી નિશાબેનના પતિ અશ્વિન કુમારને ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી અશ્વિન કુમાર કાંતિલાલ ચાવડા કે જેઓ અમદાવાદ ખાતે આવેલ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને તેઓ નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર હતા જેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો આ અકસ્માતના સમાચાર મળતા જ પ્રાંતિજ પીઆઈ એમ ડી પંચાવત તથા સાબરકાંઠા એસપી ચેતન રવિન્દ્ર મંડલિક ડીવાયએસપી કે સૂર્યવંશી સહિતના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ ડોગ અને એફએસએલ ની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી તેમજ મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો હાલ તો પ્રાંતિજ પોલીસ દ્વારા મૃતક અશ્વિન કુમાર કાંતિલાલ ચાવડાની પત્ની નિશાબેનની ફરિયાદ આધારે અકસ્માતનો ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોર હાથ ધરી છે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા